નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સર્વ શિક્ષણ પાઠશાળાની આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સ્વાધ્યાય 14.2 જેમાં આપણે હવે ગણવાના છીએ પ્રશ્ન નંબર 6. આગળના દાખલાઓમાં આપણે આવૃત્તિ વિતરણનું કોષ્ટક બનાવતા શીખી ગયા છીએ કે કઈ રીતે આવૃત્તિ વિતરણનું કોષ્ટક આપણે બનાવી શકીએ આપેલી માહિતીને આધારે. તો અહીંયા પણ આપણે જોઈએ કે આગળ પ્રશ્ન નંબર 6 શું કહે છે. પ્રશ્ન નંબર 6 કે 3 સિક્કાઓને વારાફરતી 30 વખત ઉછાળવામાં આવે તો દરેક વખતે છાપ મળે તેની સંખ્યા નીચે પ્રમાણે છે. કે સિક્કો ઉછાળવાની જે રમત છે, બરાબર છે, એમાં બે પરિણામોની શક્યતા, છાપ અને કાટ. તો એ સિક્કાને 30 વખત ઉછાળેલો છે અને 30 વખત ઉછાળતા દરેક વખતે જ્યારે છાપ મળે છે તો એ છાપ મળે એની સંખ્યા નોંધેલી છે કે ભાઈ 0, 1, 2 છાપ, બરોબર, 3, 2 છાપ, 1 છાપ, 2 છાપ, એવી રીતે કુલ કેટલા પરિણામોની નોંધ કરી, અહીંયા 30 પરિણામોની નોંધ કરેલી છે. તો ઉપરયુક્ત માહિતી માટે આવૃત્તિ વિતરણનું કોષ્ટક તૈયાર કરો. આવૃત્તિ વિતરણનું શું તૈયાર કરવાનું છે? કોષ્ટક. હવે કોષ્ટકમાં અહીંયા આપણને વર્ગ લેવાના કીધા નથી, બરાબર છે. કયા અંકો આવે છે અહીંયા? તો કે 0 આવે છે, 1 આવે છે, 2 અને 3. 4 અંકો આવે છે આપણી પાસે, બરાબર છે. આ ચારે ચાર અંકોનું વારંવાર પુનરાવર્તન થાય છે. તો આપણે આ પ્રકારનું આવૃત્તિ વિતરણ હોય ત્યારે માત્ર શું લેશું? તો કે સંખ્યા, બરાબર છે, અને આવૃત્તિ, અથવા તો અંક અને એની આવૃત્તિ. તો આવૃત્તિ વિતરણનો આપણે કોષ્ટક બનાવવું છે. અંકો કયા પુનરાવર્તન થવાના છે? તો કે પહેલો આપણે લેશું અંક અને પછી આવૃત્તિ, એટલે કે અંક કેટલી વાર આવે છે એની સંખ્યા. તો કયા અંકો આવે છે? તો કે 1 તો 0 આવશે, પછી 1 આવશે, 2 આવશે અને 3. હજી આપણે એક કોષ્ટક લખી શકીએ. કયો આવે? તો કે વચ્ચે આવે છે અંક, પછી આવૃત્તિનું ચિહ્ન અને પછી આવે આવૃત્તિ. શું આવે? આવૃત્તિ, બરાબર ને. અને નીચે આવશે કુલ સંખ્યા. શું આવશે? કુલ સંખ્યા. તો આ રીતે મળે આપણને આવૃત્તિ વિતરણનું કોષ્ટક, કે જ્યાં 0, 1, 2 અને 3 આ અંકોનું પુનરાવર્તન થાય છે, બરાબર છે, એની આવૃત્તિની સંખ્યા એટલે કે કેટલા અંકો હશે અને અહીંયા એનું આવૃત્તિ. તો પહેલા આવે છે 0, તો આપણે 0ની સંખ્યા ગણી લઈએ. તો આ જેટલા 0 છે એની નીચે આપણે લાઈન કરીએ તો 1, 2, 3, 4, 5 અને 6 ઝીરો આવે. તો 6 ઝીરો આપણે કઈ રીતે? તો કે 4 લીટા ઊભા અને 1 આડો અને 1 ઊભો લીટો, બરાબર છે. તો આ એક ઝુમખું બની ગયું. 5 અને 1 કેટલા દર્શાવે? 6. હવે 1, તો 1 ગણવાના છે તો કેટલી વાર આવે? તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 વાર. તો 10 વાર દર્શાવવા છે. તો 1, 2, 3, 4 અને 1, 5. 1, 2, 3, 4 અને 5 બે ઝુમખા મળ્યા છે. તો કેટલા દર્શાવે છે? કુલ 10. હવે 2, તો 2 વાર કેટલી છાપ આવે તેને આપણે સંખ્યા ગણી લઈએ. તો 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 કેટલી આવી? તો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ફરી વાર જોઈએ કે કઈ મિસ્ટેક નથી ને. તો કે અહીંયા 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. તો 1, 2, 3, 4 અને 5. 1, 2, 3, 4, 5 ને 4, 9 થઈ જશે. બાકી કયા વિદ્યા? 3 નંબરનો અંક. તો કેટલી વાર આવે? તો કે 1, 2, 3, 4, 5 કેટલી વાર આવે છે? તો કે 1, 2, 3, 4 અને 5. તો 5 નું ઝુમખું બનાવીએ. 4 અને 1, 5.
સંખ્યા ગણો તો 10 ને 16, 16 ને 9 25, ને 5 30. તો આ રીતે સાવ સરળ એવું આવૃત્તિ વિતરણનું આ કોષ્ટક અહીંયા આપણને તૈયાર કરવાનું કીધું છે. આગળ દાખલાઓની જો તમને પ્રેક્ટિસ હોય તો આ તમારી માટે ખૂબ જ સરળ થઈ જાય આવૃત્તિ વિતરણનું કોષ્ટક બનાવવાનું. કારણ કે અહીંયા તો આપણે વર્ગ પણ આપેલા નથી, એટલે માત્ર 4 જ અંકો છે એનું પુનરાવર્તન થાય છે. બરોબર, તો 4 અંકો નોંધી લીધા, એના આવૃત્તિ ચિહ્નો અને એની આવૃત્તિ. તો આ સાથે આપણે અહીંયા સ્વાધ્યાય 14.2 નો પ્રશ્ન નંબર 6 પૂર્ણ કરીએ. આ પ્રશ્નમાં આપને કોઈ ક્વેરી કે ડાઉટ હોય તો આપ નીચે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. વિડીયો નિહાળવા બદલ ધન્યવાદ. થેન્ક યુ.